તો આપ જોઈ રહ્યા છો જનાદેશ 2018. જેટલા ઇન્ટરેસ્ટિંગ આ ચૂંટણી રહી છે, જેટલી ઇન્ટરેસ્ટિંગ પાંચ રાજ્યોની, ને એટલા જ ઇન્ટરેસ્ટિંગ અત્યારે રૂઝાન પણ સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં કાંટે કી ટક્કર, મામાની વિદાય થશે કે પછી કન્ટિન્યુ કરશે. છત્તીસગઢમાં કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે, રાજસ્થાનમાં પણ કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે, તેલંગાણામાં ટીઆરએસ સૌથી આગળ છે, જે મેજિક ફિગર છે તેને પણ પાર કરી છે અત્યારે રૂઝાનમાં. અને ભાજપને 2019ની ચૂંટણી પહેલા મોટો ફટકો અત્યારે દેખાઈ રહ્યો છે. તો રાજસ્થાનમાં જનતા જાળવી રાખશે પરંપરા, એટલે કે 5 વર્ષમાં જે રીતે સરકાર બદલાય છે તે 25 વર્ષની જે પરંપરા છે શું તે જાળવી રાખશે જનતા આ વખતે પણ, કારણ કે ટ્રેન્ડ્સ કંઈક આજ કહી રહ્યા છે. રાજસ્થાનમાં સત્તા પરિવર્તન નક્કી દેખાઈ રહ્યું છે. તો રાજસ્થાનની જનતા જાળવી રાખશે પરંપરા, ટ્રેન્ડ્સ કંઈક આજ કહી રહ્યા છે. એક્ઝિટ પોલ પણ કંઈક એ જ કહી રહ્યા હતા કે રાજસ્થાનમાં સત્તા પરિવર્તન, 25 વર્ષથી આ પરંપરા ચાલતી આવે છે. તો રાજસ્થાનમાં કોંગ્રેસે સદી ફટકારી છે, જી હા, સેન્ચુરી. તો 100 આંકડાને પાર થઈ ગઈ છે કોંગ્રેસ અત્યારે ટ્રેન્ડ્સમાં જે રીતે દેખાઈ રહ્યું છે. રાજસ્થાનમાં કોંગ્રેસની સદી, તો સચિન પાયલટ યુવા બ્રિગેડના હાથમાં જશે કે પછી ઓલ્ડ મેનના હાથમાં આવશે આ સત્તા, તે જોવાનું રહેશે. તો રાજસ્થાનમાં કોંગ્રેસની સદી, રાજસ્થાનમાં 100 આંકડાને પાર થઈ ચૂકી છે કોંગ્રેસ. ઉત્સાહ અત્યારે દેખાઈ રહ્યો છે, ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, મીઠાઈઓ પણ તૈયાર થઈ ચૂકી છે. બસ હજુ એકાદ કલાકની રાહ જોવામાં આવી રહી છે. જી વિષ્ણુભાઈ, રાજસ્થાનમાં જનતા પરંપરા જાળવી રાખવામાં માને છે એવું લાગે છે છેલ્લા 25 વર્ષથી? જો ભૈરવસિંહ શેખાવતની જ્યારે સરકાર હતી જનતા દળની, ત્યારે 2 ટર્મ એમણે આપેલી, એટલે પરંપરા રાજસ્થાને દરેક વખતે જાળવી છે એવું નહીં, પરંતુ આ વખતે રાજ માતાના પુત્રી વસુંધરા રાજેની પરમ કૃપાથી એમના જે શાસન જે રીતે ચલાવ્યું હશે અને પાર્ટીમાં જે કંઈ થયું હશે એને કારણે કદાચ, હું હજી કદાચ શબ્દ વારંવાર વાપરીશ, કોંગ્રેસને સત્તા મળે એ શક્ય છે. પરંતુ મૂળ સવાલ એ રહેવાનો છે કે કોને કેટલી સીટો મળે છે, કારણ કે આફ્ટર ઓલ જે સીટોમાં પણ જો અંતર ઓછું હોય તો રાજ્ય સરકાર અને એમાં પક્ષોની ખેંચાખેંચ અને ધારાસભ્યોની ઇધર ઉધર એ મોટી રાજકીય અસ્થિરતા લગભગ બધી જગ્યાએ પેદા થાય છે, અહીં પણ શક્ય છે. એટલે અત્યારે તો આપણે કોઈને દિલાસો આપવો કે કોઈને ખુશ કરવું એ કંઈ હજુ એકાદ કલાક સુધી થોભી જવું પડે. જી હજી થોડો થોભો અને રાહ જોવાની નીતિ અત્યારે અપનાવવી જોઈએ તેવું આપ કહી રહ્યા છો. નિર્મલભાઈ, આ વખતે એક મોટી વાત રાજસ્થાનની જો જોઈએ તો 20 લાખથી વધુ પહેલી વખત વોટિંગ કરનાર હતા, યુવા હતા. શું આ યુવાનો પરિવર્તન લાવશે રાજસ્થાનમાં, કે પછી જે પરંપરા છે રાજસ્થાનની 5 વર્ષમાં પરિવર્તન લાવવું એ જાળવી રાખશે, એ સવાલનો જવાબ હું આપની પાસે લઈશ. પરંતુ મધ્યપ્રદેશમાં પણ ભાજપની સદી, જી હા, રાજસ્થાનમાં કોંગ્રેસની સદી તો મધ્યપ્રદેશમાં ભાજપની સદી જોવા મળી રહી છે.